જંબુસર તાલુકા પંચાયતમાં બાકી રહેલી 2.5 વર્ષની મુદ્દત માટે પ્રમુખ તરીકે ભાજપાના જયાબેન પઢિયાર તથા ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ પઢિયાર વિજેતા થતાં ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો. જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપને 11, કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. પ્રમુખ ઉપપ્રમુખની ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા અને ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારબાદ તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્યએ રાજીનામું આપતા કાવી 2 બેઠકની પેટાચૂંટણી યોજાઈ અને તેમાં ભાજપના ઉમેદવારની જીત થતાં ભાજપ 12 તથા કોંગ્રેસની 10 બેઠકો થવા પામી હતી. હાલ પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતી હોય બીજા 2.5 વર્ષની મુદ્દત માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે કોંગ્રેસમાંથી પઢિયાર ગીતાબેન કનુભાઈ તથા ભાજપ તરફથી પઢિયાર જયાબેન બલવંતસિંહે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તથા ઉપપ્રમુખ પદે ભાજપાના પઢિયાર જયંતિભાઈ અંબાલાલ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ભાણા મુમતાઝબેન યુસુફભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. સદર ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાતા પ્રમુખપદ માટેની દાવેદારીમાં ભાજપના ઉમેદવાર પઢિયાર જયાબેનને 12 મત તથા કોંગ્રેસના પઢિયાર ગીતાબેનને 10 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર જયંતિભાઈ પઢિયારને 12 મત તથા કોંગ્રેસના ઉમેદવાર ભાણા મુમતાઝબેનને 10 મત મળ્યા હતા. આમ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર પઢિયાર જયાબેન તથા પઢિયાર જયંતિભાઈને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કર્યા હતા. પરિણામ જાહેર થતા ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા મારામાં વિશ્વાસ મૂકીને જે પરિવાર જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદે મને જે જવાબદારી સોંપવામાં આવે છે તે બદલ પાર્ટી ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ તાલુકા પંચાયતના તમામ સભ્યોનો ખૂબ જ આભાર. હું આગામી સમયમાં તાલુકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ. આજરોજ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થતાં પ્રમુખ તરીકે જયાબેન પઢિયારને જાહેર કરવામાં આજે પાર્ટીએ જે એમને મેન્ડેટ આપેલું છે, તેમજ ઉપપ્રમુખ તરીકે મારું પોતાનું મેન્ડેટ આપેલું છે, જે બદલ પાર્ટીનો તેમજ અમારા ચૂંટાયેલા સભ્યોનો ધન્યવાદ, તેમજ સંગઠનના બધાનો ધન્યવાદ, આભાર માનું.